नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे अभ्यास करीशुं धोरण एक विषय छे कलरव चोपड़ी अंदर। विद्यार्थी मित्रों, आपणे सौ प्रकरण पांच अमे सौ जोईशुं। अमे सौ तो अहींया तमने शेनुं चित्र देखाय छे? बटाटा छे, कोबीज छे, केरी छे अने शुं छे? संतरा छे। तो हवे ए बधा विषे आपणे आज अभ्यास करीशुं। हवे पहेलुं चित्र बटाटानुं छे, तो एना विषे। बटाटू रे बटाकू, नदीनी रेतमां ऊगतू, बाळकने ए भावतू, શાકનો રાજા કહેવાતું। હવે નદીની રેતમાં બટાટું છે એ જમીનની અંદર ઉગે, તો નદીની રેતમાં એ ઉગે છે અને બાળકોને તો બહુ ભાવે ને, બટાટાનું શાક હોય તો બધાને મનગમતું હોય। તમારે જો કે કારેલાનું શાક બનાવવામાં આવે તો એ ના ભાવે, પણ બટાટાનું બનાવવામાં આવે તો એ જલ્દીથી તમને ગમી જશે અને બધું ખાઈ પણ જશો। ત્યાર પછી કોબીજ છે, તો એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ। હવે તમે કોબીજ તો જોઈ છે ને, તો આપણે એ કોબીજ જ્યારે મમ્મી લઈ આવે ને ત્યારે જોજો, તો એ પાંદડા, એને પાંદડા ઉપર પાંદડું, પાંદડા ઉપર પાંદડું એમ આવતું હશે ને, એના લીલા ધોળા પાંદડા હશે। હવે મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબી આવે, રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે। આ કેરી છે, હમણાં ઉનાળાની સિઝનમાં આપણે બધાએ કેરી ખાધી, પણ હમણાં આપણે ચોમાસામાં અને શિયાળાની અંદર કેરી જોવા મળે નહીં, કારણ કે એ ઉનાળે આંબા ઉપર આવે છે એટલે આપણને એ મળે છે। હવે ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશોના બાદ સંતરા કહીને કરજો સ્વાદ। આ સંતરા છે, તો સંતરા તો કેવા ખટ મીઠા મજા મજા આવે ખાવાની, તો એ બધા વિશે વાત કરવામાં આવી છે। ત્યાર પછી ગુલાબનું ફૂલ છે, તો ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય દંગ। હવે આ ગુલાબનું ફૂલ છે, બધાને જોઈને ખુશ થઈ જાય ને, ગુલાબનું ફૂલ જોઈને કેટલું સરસ મજાનું લાગે, એની પાંદડી જે છે એ કેટલી સોફ્ટ સોફ્ટ પોચી પોચી હોય છે, તો એ પાંખડીઓનું શું બને છે, ગુલકંદ બનવામાં આવે છે। હવે ગલગોટો છે, તો પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, ન સૂંઘે એ ભૂલે છે। આ ફૂલ આ ગલગોટા છે ને, એની માળા તમે જોશો તો કેટલી સરસ મજાની હોય છે। હવે નવા શબ્દો કયા મળ્યા, તો આંબો, સ્વાદ, ગુલકંદ, કોમળ, દંગ, અંગ અને ફૂલહાર। હવે સાંભળો અને બોલો, તો અહીંયા પેલું છે નજર, જાગ, મામા, બાકસ, એ અને જેસર, તો આ શબ્દ તમારે બોલવાના છે। પ્રશ્ન બીજો છે કે ઓળખો અને વર્તુળ કરો। હવે અહીંયા ક છે ને, તો જ્યાં પણ ક આવે ને ત્યાં તમારે ફક્ત રાઈટ વર્તુળ કરવાનું છે, તો અહીંયા આપણે ક જે છે ત્યાં કરીશું, અહીંયા બ છે તો જ્યાં પણ બ આવશે ત્યાં કરીશું, અહીંયા અ છે તો જ્યાં અ આવશે ત્યાં કરીશું, અને અહીંયા છ છે તો જ્યાં પણ છ આવશે ત્યાં આપણે વર્તુળ કરીશું। હવે જોડકા જોડવાના છે, તો આ શાકભાજી છે, તો આનામાંથી શાકભાજી રીંગણ છે ને, તો એની સાથે આપણે એને જોડી દઈશું। પછી આ ગુલાબ છે, એને આપણે ગલગોટા સાથે જોડીશું, કે સફરજન છે એને કેરી સાથે, ભીંડા છે એને કોબીજ સાથે, જાસૂદ છે એને બારશી સાથે, અને આ જે દ્રાક્ષ છે એને કેળા સાથે। હવે રંગ પૂરવાના છે, કેળામાં, જામફળમાં, બારમાસીમાં, ગુલાબમાં, ટમેટામાં અને દૂધીમાં, તમારે મનગમતા રંગ પૂરવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન પાંચ છે, આંગળી ફેરવવાની છે, તો અહીંયા જો આવી રીતે આમ આંગળી તીર આપેલી છે ને, ત્યાં આપણે આંગળી ફેરવતા જઈશું। હવે ટપકા જોડો અને લખો, અહીંયા જે ટપકા છે ને આ કમાં, તો આ જે ટપકા છે જેવી રીતે જો હમણાં હું ઘૂંટું છું ને, એવી રીતે તમારે ટપકા ઘૂંટીને લખવાનું છે। તો પેજ નંબર 56 સુધી તમારે તમારી ચોપડીની અંદર વર્ક કરશો, જેમના ફોટા મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલશો। ધન્યવાદ।